શહેરા તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોમાં ભાજપ દ્વારા કૃષિ બિલના સમર્થનમાં ખાટલા મીટિંગ યોજાઈ હતી। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ઐતિહાસિક કૃષિ સુધારા બિલ પસાર કરીને સરકાર દ્વારા આ બિલના માધ્યમથી ખેડૂત અને ખરીદદાર વચ્ચેથી વચેટિયાઓને હટાવવા પ્રયત્ન કર્યો છે। ત્યારે કેટલીક જગ્યાએ લોકોમાં બિલ અંગે સાચી સમજના અભાવને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને હાલમાં ભાજપ દ્વારા ગામે ગામ ફરીને ખાટલા બેઠક યોજીને ખેડૂતોને આ બિલ અંગેની સાચી સમજ આપવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચલાલી, વાઘજીપુર, ધામડોદ, માતરિયા જેવા ગામોમાં પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી। સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ખેડૂતોને કૃષિ બિલ અંગેની સાચી અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સાથે જ શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાના કારણે આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તેનો લાભ ન ઉઠાવે તે માટે કૃષિ સુધારા બિલ અંગે ખેડૂતોને સમજ અપાઈ રહી છે। આ જનજાગરણ અભિયાન બેઠકમાં શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનસિંહ પટેલિયા, તાલુકા પંચાયત સભ્ય કિરણસિંહ બારિયા સહિત ખેડૂત આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ વિધેયક બિલ કેન્દ્રમાં જે પસાર કરવામાં આવ્યું, પંજાબ અને હરિયાણાની સરકારોમાં આ બિલનો સખત વિરોધ કરવામાં આવ્યો, એટલા માટે દેશની સરકાર અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ એવું વિચાર્યું કે અમારા ખેડૂતોમાં ખોટી રીતે અવળો પ્રચાર કરી અને ગેરફાયદો ન ઉઠાવે એટલા માટે દરેકે દરેક ગામે ગામ જઈ ખાટલા મીટિંગ દ્વારા ખેડૂતોની જનજાગરણના ભાગરૂપે ખેડૂતોમાં જાગૃતિ આવે અને ખેડૂતોના બિલની વિશેષ જાણકારી માટે આજરોજ મીટિંગ કરી। ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ।